આજના દિવસે ભક્ત રક્ષક ભગવાન કેવા છે એના ઉપર વાત કરવી છે. હો ભગવાન કેવા ભક્તની રક્ષા કરે છે એનો પ્રસંગ આપણે સાંભળવો છે. ત્યારે આ હળાહળ કળિયુગ ચાલે છે, આ કળિયુગની અંદર કોઈ કોઈની કોઈ રક્ષા કરે છે? આપણે જોઈએ છીએ ને, તમે આ જગતની અંદર જ રહો છો ને, કોઈ આપણી રક્ષા કરે એવું લાગે છે તમને? દ્રષ્ટિ ઊંડી આમ જવા દો, કોઈ માણસ આપણી રક્ષા કરે એ તો ઉપર ઉપરથી લાગે, પણ અંતે તો સાચી રક્ષા કોણ કરે છે? ભગવાન. આપણે કોઈ પ્રકારનો ભય ન રાખવો કે મારું કોઈ નથી, મારી કોણ રક્ષા કરશે, મારું કોણ ધ્યાન રાખશે, હું એકલી, મારું કોઈ નહીં, એવો ક્યારેય હૃદયની અંદર ભય રાખવો નહીં. આપણા તો ભગવાન છે, ભગવાન જેવા ધણી. આ લોકના એક ધણી મેળ્યા હોય તો એને કેટલો કેપ હોય. આ લોકમાં કોઈના ઘરવાળા ઊંચી ડિગ્રી હોય અથવા તો રાજકારણમાં હોય તો એને ઘરવાળા કેટલા ઊંચા હાલતા હોય, હાલે કે નહીં? એને એમ હોય ને, પણ એ 5 વર્ષ જ હોય પછી વયું જાય ને, તો એ કેટલો કેપ હોય. તો આપણા આત્માના આધાર કોણ છે? ભગવાન. હો બધાના આત્માના આધાર ભગવાન છે. આ લોકમાં તો આપણે આવ્યા છીએ એટલે દેહના ધણી તમારે કરવા પડ્યા છે એટલે કર્યા, બાકી સાચા આત્માના ધણી ભગવાન છે. હો એ આપણું આપણી સાચી રક્ષા તો એ કરે. અને આ લોકના ધણી હોય ને એ કઈ રક્ષા કરે? દૈહિક રક્ષા કરે, દેહની જ કરે. જીવની એને પડી હોય કે આના જીવનું આમ થાય, આના જીવનું હું સારું કરું, એવું કોઈને પીડ્યું છે? વૈયા જાય પછી કોઈ તેરમું કરે છે, પૂરું થઈ જાય છે ને? એટલે આપણે કોઈ પ્રકારનો ભય ના રાખો, કારણ કે સ્વામિનારાયણ ભગવાન આપણને સદાય આપણને માથે રક્ષાનું કવચ ભગવાનનું છે. સદાય ભગવાન આપણા રક્ષામાં છે. ભગવાન રક્ષા કરવા માટે એવા તત્પર ઊભા છે, આપણી સાથે ને સાથે છે, પણ દેખાતા નથી, બાકી છે સાથે ને સાથે. આપણે એના આશ્રિત થયા છીએ ને એટલે આપણી વિશેષ ભગવાન ખબર રાખે. હો સ્વામિનારાયણ ભગવાને પોતાના આશ્રિતોને એવું અભય વરદાન આપ્યું છે કે હે ભક્તો, કોઈ પ્રકારે તમે મૂંઝાશો નહીં, હું સદાય તમારી રક્ષામાં જ છું. ભગવાને આવું પોતે પોતાના ભક્તોને અભય વરદાન આપી દીધું છે. અને મારા આશ્રિતોને જ્યારે જ્યારે જ્યાં જ્યાં દુઃખ પડશે ત્યારે ત્યારે ત્યાં ત્યાં હું હાજર જ રહીશ, આવું ભગવાને કીધું છે. લ્યો હવે આપણે ભીખ રાખવાની જરૂર છે? ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતોમાં તો એમ લખ્યું છે, ભગવાન તો પોતાના ભક્તની રક્ષા કરવા માટે જ બેઠા છે. કઈ રીતે રક્ષા કરે છે? તો પાપણ છે એ આંખની રક્ષા કરે છે, હાથ છે એ ડોકની રક્ષા કરે છે. કોક આપણને આમ મારવા તૈયાર થાય તો હાથ આમ થઈ જાય કે નહીં? હાથ કેટલી ડોકની રક્ષા આમ છે? માવતર સંતાનની રક્ષા કરે છે. એ જ રીતે સ્વામી ભગવાન પોતે પોતાના આશ્રિતોની રક્ષામાં છે. ત્યારે આવી ભગવાન રક્ષા કરતા હોય તો આપણે પછી એને ભૂલી જવાય? જેણે આપણું થોડુંક રાખ્યું હોય તોય એને આપણે ભૂલતા નથી? તો આવા પુરુષોત્તમ નારાયણને આપણે ભૂલીને આમનામ દિવસો પસાર કરે, એને રાત્રિ દિવસ યાદ કરવા પડે કે નહીં? ત્યારે તમે ભક્તના ભય હરતા, ભગવાને પોતાના ભક્તોના ભય હર્યા, નિજ જઈને નિર્ભય કર્યા, કષ્ટ પણ ભગવાને એના ભક્તોના કાપ્યા. હો ટાણે ટાણે કષ્ટો કાપે છે, પણ આપણને કેમ એની સ્મૃતિ નથી ને એટલે. હો બાકી આપણને જે સુરક્ષિત રાખ્યા હોય તો કોને રાખ્યા છે? ભગવાને, એનો જ આભાર માનવાનો. ક્યારે પોતાનો ક્યારે એમ નહીં માનવાનું કે મેં આમ કર્યું ને એટલે આમ થયું. એ તો હું શબ્દ અંદરથી નીકળે ને બારો, એ જીવનો અહંકારનો શબ્દ બારો આવે, એ તો મેં આમ કર્યું. દાદા કોઈના ખેતરની અંદર ઘઉં બહુ હારાચ્યા હતી, ભાઈ કે એ તો આખો દી પાણી વાળું છું ને રાતે પણ ચોકી પહેરો કરવા જાઉં છું, ક્યારે ઘઉં હારાચ્યા છે? વળી થોડાક દિવસ ત્યાં બહુ ઠંડી પડે તો ઘઉં બગડી જાય ને, એવું હોય ને કે ઠંડીમાં કે શું આવે ઘઉંમાં, શું આવે? ગેરું આવે ને ત્યાં ઘઉં બગડી ગયા. ત્યાં કોકે કીધું, એટલે થોડાક દિવસ પહેલાં ઘઉં બહુ સારા હતા, આ કેમ આમ છું? તે કે જો ને ભગવાને એવું કર્યું, ભગવાન ઉપર જવા દીધું, સારું છું તે મારું, સારું એટલું મારું, નબળું થાય એટલે એ તો ભગવાન અમને આમ જ કરતા હોય, આપણે આવું ન કરવું. સારું એનું, નબળું આપણું. સારું કરે ને ત્યારે શું કહેવાનું? જેવી ભગવાનની, એ તો ભગવાનની કૃપા છે એટલે અમને આમ છું છે.
અને થોડુંક નબળું થાય ને તો એમ માનવાનું, જેવી ભગવાનની ઈચ્છા આમ માનવાનું. ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીની અંદર 136મા પ્રકરણમાં ભગવાને રક્ષા કરી એની પંક્તિઓ લખી છે. કરે સહાય હરિ કષ્ટ માની જ સેવકની નરવીર, વસમી વેરાય માલ મો સુખ આપે શ્યામ સુધીર, સુખ આપે શ્યામ સુધીર, સુખકારી દુઃખ હારી ધારી તે કતે ધૈર્યની, દાસ નાય વિનાશ ત્રાસ વિનાશ નારિદ્ય ઘરની વી નાશ નારિદ્ય ઘરની, દાસના કષ્ટ કાપવા ઈ રીત ભગવાનના ઘરની છે એમ કીધું નિષ્કુળાન સ્વામી. એને ઘરની રીત છે આ, એ તો દાસના કષ્ટો કાપે જ છે. કેવા કેવા ભક્તોના ભગવાને કષ્ટો કાપ્યા એનો એક પ્રસંગ સંપ્રદાયમાં સુવર્ણ અક્ષરે લખાયેલો છે, સુંદર હૃદય સ્પર્શી છે. ભાવથી આપણે સાંભળીએ, ભગવાન અનેકના કષ્ટો દૂર કર્યા જ છે અને કરતા જ રહે છે, આપણાય કરે છે, પણ આપણને દ્રષ્ટિ એવી નથી એટલે દેખાતું નથી. ત્યારે સુંદર મજાનો એક પ્રસંગ છે, મૂળી પાસેના ગામનો છે. મૂળી પાસે એક નાનું એવું ગામ હતું. કેવું ગામ હતું? ગોકુળિયું ગામ. હો ગામ પણ ગોકુળિયું, ઘણા લોકો એ ગામની અંદર રહેતા હતા. અને એમાં એક સારો પરિવાર રહેતો હતો. એ પરિવાર પણ કેવો, બધા સંપથી રહેતા હતા. એક વૃદ્ધ માજી હતા, એક ડાયો એનો દીકરો હતો, એની એક કયાગરી દીકરાની વહુ હતી, અને એના બાળકો પણ બહુ સારા સંસ્કારી હતા. આવો સારો પરિવાર, હો આમ સુખી સંપન્ન સંપીલો અને સત્સંગી પરિવાર હતો. નાનકડો પરિવાર છે પણ કેવો છે, આમાંથી આપણે શું લેવાનું? સંપીલો. ભલે પ્રભુ નાનકડું ઘર મારું સદા તારું જ મંદિર હો. ભગવાનને કહેવાનું, ભલે ઘર ભલે મારું નાનું રહ્યું, વ્યવહાર ભલે ટૂંકો રહ્યો, પણ મારું ઘર છે એ મંદિર છે હો, એવું રાખવાનું. મંદિર જેવું વાતાવરણ ઊભું કરી દેવાનું. નાના બાળકોમાં પણ સારા સંસ્કારો, નાના નાના બાળકોને પણ એવું જ શીખવવાનું. એને બાળતા ક્યારેય બે પતિ પત્નીએ ક્યારેય ઝઘડવું નહીં, રહેવાય નહીં તો વૈયા જાય પછી પ્રોગ્રામ પતાવો, હાજર હોય તો નહીં, ગણાય ન રહેવાતું હોય. તો આવા નાના બાળકો છે ને, એ અત્યારની બાળકોની એવી માઇન્ડ શક્તિ ભગવાને આપી છે. તો નાનું બાળક હશે ને તો એ તમારું જોયેલું જ શીખી જશે કે આપણા મમ્મી ને પપ્પા એમ કરતા હોય તો આપણે શું વાંધો છે, હાલો આપણે ચાલુ કરીએ. એટલે આ બધું બાળકોને માટે પણ તમારે હરખું રહેવું પડશે હો, એના માટે. મોટા થઈ ગયા એની તો વાત નહીં જેવા ચાઈ, પણ હવે નાના છે એનું જોવું પડે ને. એટલે સંપત્તિ કદાચ ગમે એટલી હોય પણ સંપ ના હોય ને તો નકામું છે હો. સંપત્તિ ભલે અઢળક હશે પણ ઘરની અંદર સંપ નહીં હોય ને તો કાંઈ કામનું નથી. સંપ છે ને એ જ મેઇન છે. ઘરની અંદર સંપત્તિ રહેવું, પુત્ર પરિવાર સગા સંબંધીઓ, પહેલાં પતિ પત્નીએ પહેલાં સંપ રાખો, પછી સાસુ વહુ, આ પાત્ર સ્ટેપ બાય સ્ટેપ આવે ને. પછી દેરાણી જેઠાણી ભેગા રહેતા હોય તો, જુદા હોય તો એ બહુ મેળ હોય, ભેગા થાય પછી જ મેળ બગડે. આગા વયા જાય ને પછી બહુ સાંભળે, ફલાણી હતી સારું હતું, બહુ ટેકો રહેતો હતો, પણ હતી તો મેં જાણી નહીં, રહી ગયા પછી હું. આવું બધું હોય હો, દૂર જાય પછી ઓળખાય, એટલે હોય ત્યારે ઓળખી લેવા. એટલે કીધું સંપ ત્યાં જંપ, પણ ન હોય સંપ તો આખો દી ધરતી કંપ હોય કે નહીં. સંપ હોય તો જંપ હોય, નહીં તો ધરતી કંપ જ થાય. આજ કાંઈ વાસ કરે, ઘડીક અહીંથી આવે ને ઘડીક અહીંથી આવે, ઘડીક હાહુ બાજુ તાસકો આવે ને ઘડીક ઘરવાળા બાજુ થાય, ઓલી તો આ ભાઈ તો આખો દી ધ્રુજાસ કરે ધ્રુજાસ કરે, હવે કઈ બાજુ ભયંકર આસકો આવશે કાંઈ નક્કી નહીં.
એટલે જો સંપ હોય તો કોઈ દી આસકો આવે, શાંતિથી બધા રહેતા હોય. આ પહેલાં શીખવાનું હો, ભગવાનના ભગત હોય તોય ઘણી વાર આવું ન હોય હો, ભગવાનના ભગતની ન્યાય આવું ક્યાંક થતું હોય. આ પરિવાર કેવો હતો? સંપીલો પરિવાર, પ્રેમથી બધા રહેતા હતા. નિયમ અને કમાણીમાંથી, નિયમ ધર્મમાં પાક્કા પાછા, અને કમાણી જે થતી હતી એમાંથી 10મો 20મો ભાગ ભગવાનનો માટે કાઢતા હતા. એવું સમજતા હતા કે જે કાંઈ છે એ ભગવાનનું છે, આપણને જ ભગવાને એના નોકર તરીકે મૂક્યા છે. શેઠ તો હાસા ભગવાન છે એટલે આપણે એને અર્પણ કરવું જોઈએ. મૂળી મંદિરમાં દર વર્ષે ધર્માદો અર્પણ કરવા માટે જાતા હતા. ભગવાનને અર્થે વપરાય એ જ સારા એ પરિવારને માટે આ ધનની શુદ્ધિ કહેવાય છે, ધનની સાર્થકતા છે. અને વીવડો હોય ને તમે જેમ ઉલ્લે છો ને, વીવડો જોયો છે? જોયો છે ને તમે બધાએ વીવડા ગાળા છે, ગાળી ગાળીને પાણી ભીરું છે ને, આમાં આમાં જેમ ઉલ્લેસો એમ પાણીની હેરું ફૂટે કે નહીં, એમ ધનને ઉલ્લેસવામાં આવે ને એમ એમ વધે. પણ કંજુસાઈ કરીને લોભ કરવામાં આવે ને તો ધન છે એ, લક્ષ્મીજી એમ કહે તો મારે તો હવે કાંઈ રહેવું નથી. લક્ષ્મીજી ચપળ છે હો, એકદમ સરકીને બીજાના હાથમાં વયા જાય કે આ હારો ઉપયોગ કરે છે, લે એને ઘેરે જાઓ કે ન્યા જાય. અને પાછો હારો ઉપયોગ એટલે કેવો? સારો એટલે ધાર્મિક, ધાર્મિકતામાં વાપરીએ. ભગવાન, સંતો, ભક્તો, ગરીબો, વૃદ્ધો, આ અનાથ અને માટે જે વપરાઈ ગયું ને એ વાવી નાખ્યું કહેવાય. વાવ્યું હોય નહીં કોઈ દિવસ ક્યાંય જાય નહીં, પણ વપરાઈ ગયું એ ક્યાંય વાવી ગયું. વાપરવું, વેડપવું અને વાવવું ત્રણ વાત છે. વાપરવું એટલે સગા સંબંધી આવ્યા એને માટે ભાત ભાતનું બનાવ્યું ને જમાડ્યા ને બહુ બધું હાસવા વાપરી નાખ્યું. હવે આગે રાખ જઈને કહે લ્યો ઘડી ખારું સારું બોલશે, પણ પાછા બે બે ડગલા આગળ આવશે શું કહેશે. બહુ લગન હારા કર્યા પણ સીબડાને કાચરીત હતી નહીં. એટલે નિષ્કુળાન સ્વામીએ લખ્યું, એ કાચરીએ વિવાહ બગાડ્યો. હારું હારું હતું એની નોંધ ન લીધી, પણ એક સીબડાને કાચરી નહોતી એ યાદ આવે. લ્યો આ જગત એવું શક નહીં, તમને અનુભવ શક નહીં, તમે એમાં જ રહોશો, બધું તમે કરશો, પણ એકાદી ખોટ તો કાઢશે જ. ખોટ કાઢવી એની જગતને રીજે જ નહીં. જગત તો હરિવરને રીઝવીએ તો હરિ તો ઘડીકમાં રીઝી જાય એવા હો, બહુ ડાયા બધાએ કરતાં કોણ દયાળુ ડાયા હારા બુદ્ધિ મહાત્મા ભગવાન એ નંબર પહેલો આવે કે નહીં બધી વાતે. એ પાછા એકના નથી ધારું શું, નહીં તો એકલા એક એમ કે એ તો મારા છે હો તું કાંઈ નહીં, એ કોઈને એકના નથી થતા પાછા બધાય ના. ભગવાન કહે જે ભગત થાય એનો હું ભગત થવું પડે તમારે. ભગવાનનો ભગત હોય ત્યાં મને જવું ગમે, એની પાસે બેસવું ગમે, એ કીર્તન ગાતા હોય તો મને સાંભળવા ગમે. બ્રહ્મ વૈવર્ત પુરાણની અંદર નારદજીનો ભગવાનનો સંવાદ આવે છે, તો નારદજીએ ભગવાનને પૂછ્યું, હે ભગવાન તમે અખંડ ક્યાં રહ્યો છો, તમારું એડ્રેસ આપશો. ભગવાને એડ્રેસ એક શ્લોકમાં આપ્યું, નાહમ વસામી વૈકુંઠે યોગી નામ હૃદયે ન ચ મદભક્તા યત્ર ગાયંતિ તત્ર તિષ્ઠામી નારદ. હું યોગીઓને હૃદયમાં જ નથી રહેતો, હું કાંઈ વૈકુંઠ ધામમાં જ નથી રહેતો, હું તો મારા ભગત જ્યાં પ્રેમ ભાવથી મને ભજે છે ને એની પાસે જ રહું છું. ભગત મને બહુ વાલા, પ્રાણ થકી મને ભક્ત વાલા, પ્રાણ કરતાંય મને ભગત વાલા છે, એવા ભગતની આસપાસ હું રહું છું. ત્યારે આ પરિવાર એવો હતો, એકવાર 700 રૂપિયાના મૂડી ભેગી થઈ. એના દીકરાએ કીધું, 700 રૂપિયા ધર્માદો દેવા મૂળી જવું છે, પણ મારે ખેતી કામ બહુ એટલે સમય નથી, નવરાશ નથી. એના વૃદ્ધ બા હતા ને, ડોશીમાં હતા. દીકરાએ કીધું, બા તમે જાઓ ને તો થાય, મારે તો ખેતીનું કામ એટલે જવાય એમ છે નહીં, તો ગાડાની વ્યવસ્થા કરી દઉં. આપણો ગાડો, આપણો આ કામદાર મજૂર છે એ ગાડું લઈને આવશે ને તમને લઈ જશે, ને તમે આ 700 રૂપિયાનું કોથળી આપો ને, એ જો સાધુ સંતોને રસોઈ દેજો, ઠાકોરજીને થાળ કરાવજો, ધર્માદામ વાપરવા માટે ભગવાનને અર્પણ કરવા મારે તમને મોકલવા છે, તમે જાઓ ભાગા કરજો, ભગવાનના અભિષેક કરાવજો. પહેલાં 700 રૂપિયા એટલે બહુ થઈ જાય ને, ઘણું એમાંથી થઈ જાય ને,
એટલે આ ડોશીમાં રાજી રાજી થઈ ગયા. સારું ચૂલ્યો, આમે ઘણા દિવસથી ઈચ્છા હતી દર્શને જવું છે, દર્શને જવું છે. આજ ઊભું થઈ ગયું, ભગવાનની ઈચ્છા હોય ત્યારે જ બધું થાય. અને એનો જે જૂનો સાથી વિશ્વાસપાત્ર હતો એને ગાડું હાંકવા માટે મોકલ્યો છે, કીધું સાંજ સુધીમાં પહોંચી જશો, નજીકમાં જ ગામ છે એટલે સાંજે પહોંચી જશો એટલે કંઈ વાંધો નથી. માડીને ગાડામાં બહાર દીધા, 700 રૂપિયાની કોથળી બાજુમાં આપી દીધી, લઈને બેસી ગયા. અને ગાડામાં ડોશીમાં બેઠા છે, પોતે ભગત છે એટલે સહેજે ભક્ત હોય ને એને ટેવ હેની હોય, તમને ખબર છે, ભગત હોય ને હેની ટેવ હોય ભજન કરવાની, અને જગત હોય એને હેની ટેવ હોય વાતો કરવાની, બીજી વાતો કરવાની ટેવ હોય. અને ભગત હોય એના કોઠામાં શું નીકળે, જેની દુકાનમાં જે માલ હોય એ જ નીકળે, જેની દુકાન હોય ખોલે એટલે જે માલ હોય એ જ આવે ને. એટલે આપણી દુકાનની અંદર જો ભગવાન ભર્યા હોય તો જ્યાં બેસીએ ત્યાં ભગવાન નીકળે, નહીં તાર પછી જગત જ ભર્યું હોય તો પછી ફલાણી આમ ને તેમ એ જ નીકળે. એટલે ટેવ હોય ને ભજનની તો જ્યાં બેસીએ ત્યાં ભજન થઈ જાય, નહીં તાર ભોજન થઈ જાય. ભજન ન થાય પણ શું થઈ જાય, જ્યાં બેસીએ ત્યાં ભોજન લઈને બેસીએ. હાલો લે થોડુંક ઘણો હવે નાસ્તો કરી લઈ, ક્યારનું મળ્યું નથી, કેટલી વાર ભોજન થઈ જાય પણ સહેજે સહેજે ભજન ન થઈ જાય. એ કંઈ ભોજનને કંઈ કહેવું ન પડે, ઈટાણું થઈ જાય છે કે નહીં સંભાળવું પડે છે. એટલે કે તુલસીદાસજીએ લખ્યું, રામ નામ મેં આળસુ અને ભોજન મેં હોશિયાર, ઈ તુલસી એસે જન કો બાર બાર ધિક્કાર. રામ નામ માં આળસ ભોજનમાં પહેલો નંબર, પહેલા બેસી જાય, એમાં કોઈ દી ઊંઘ આવી, એમાં કોઈ દી આળસ આવી, કોઈ દી એમ કીધું આપણે હાલો ને આજ તો મને બહુ આળસ આવે છે માર બદલે તમે બેસી જાયજો ને હું આજ બંધ રાખું, કીધું કોઈ દી? ભોજન ભજન પરણ ત્રણેયમાં પોતાને જોડાવવું પડે ભાઈ, જય સ્વામિનારાયણ. જોડાવવું પડે કે નહીં? લગ્ન લગ્ન ભોજન ને મરણ ને પરણમાં બધા પોતાને જ જોડાવવું પડે, એમાં કાંઈ કોઈને કહેવાય નહીં કે માર બદલે તમે જઈ આવો. લગ્નમાં પોતાને બેહવું પડે કે નહીં? પાટલે જ્યાં બેહારે ત્યાં બેહો છો ને, ધીમી ગતિ કેવી થઈ જાય કેમ, ધીમે ધીમે બે જણા હાથ પકડીને બેહારે તે બેહે, પછી હાથમાંય નોરી એક દી ઘડીકનો ખેલ હોય, હાથ પકડી પકડીને બેહારવા પડે, અહીં જરા કંઈક બગડે તો લૂસી દેવું પડે, કેટલી સેવા કરે. એક દીનો જ ખેલ હોય પછી કોઈ સામુય ન જોવે, આ બધું એવું એમાં જોડાવવું પડે ને. ત્યારે આ ડોશીમાં ગાડામાં બેઠા પણ જાય છે ક્યાં, તીર્થ કરવા. આપણે જો આમાં શીખવા મળે હો, ગમે ત્યાં જઈ પણ આપણું તો એવું જ હોય, વાહનમાં બેસીએ ગાડામાં બેસીએ પ્લેનમાં બેસીએ જો ભગવાનની કૃપા હોય તો ન્યાય આપણું ભજન ઊભું થાય, ન્યાય આપણે શાસ્ત્રો વાંચીએ, ન્યાય ભગવાનનું ભજન મનથી થવા માંડે. ત્યારે આ ડોશીમાં ગાડામાં બેઠા ભજન કરતા જાય છે, પ્રેમથી ઊંચે સ્વરે ભગવાનના કીર્તનો બોલતા જાય છે. હો સુંદર રાગ હશે, ઘણા એનો ઉંમર થઈ જાય ને તો રાગ એવો ને એવો રે, બવડાય જ નહીં, રાગના હારા હોય ઘણા. એ સરસ મજાના બહારનું વાતાવરણ, ઠંડો પવન આવે છે ને ડોશીમાં ગાય છે કીર્તન, રે આપણે જોડાઈ ગયા. તોરી મોરી લગની લાગી રે લાલા, 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 લાગી રે લાલા, તોરી મોરી લગની 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 લાગી રે લાલા. Thank you.
की लगन में तोरे जीवन जैसे सोना मिलत सो हागिर लाला सोना मिलत सो हागिर लाला लागी लगन तोरे जीवन जैसे सोना मिलत सो हागिर लाला सोना मिलत सो हागिर लाला लगन लगत मेरो सुफल जन्म भयो लगन लगत मेरो सुफल जन्म भयो दुर्पति सब दूर भागी रे लाला तोरी मोरी लगनी लागिर 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 लाला लागिर लाला लागिर लाला लागिर लाला लागिर लाला तोरी मोरी लगनी लागिर लाला हे गणेशा मोरी लगनी लागिर लाला तोरी मोरी लगनी लागिर लाला अपने साथे छे सब काच सुधरी गयो बात बनी गई आगिर लाला बात बनी गई आगिर लाला शाम मिलत सब काच सुधरी गयो बात बनी गई आगिर लाला बात बनी गई आगिर लाला प्रेमानंद के नाथ अखंड रहो प्रेमानंद के नाथ अखंड रहो यही देवो मौज मांगी रे जय हो तोरी मोरी लगनी लागिर लाला 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 लागिर लाला लागिर लाला लागिर लाला लागिर लाला तोरी मोरी लगनी 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 लागिर लाला गाडू चालू जाय छे मूळी ने रस्ते डोसी मां गाडाम बेटा बेटा ए कीर्तनो गाया करे छे हो अने एमा धीमे धीमे अंधारू थवा लाग्यु छे त्यारे आ डोशीमाए ओला गाडा चलावा वाला नु कीधु भाई जरा गाडू उतावळो आको तो अंधारो थाय ई पहेला आपणे मूळी पहोंची जाई तो अंधारामां गाडू चलावू नहीं केम के आ वगड़ा जेवुं वातावरण छे एमां वळी पाछा अंधारामां गाडू आकवुं पड़े साथे रोकड रकम छे एटले चोर लूटारानी पण ई जमानामां भीक बहु लागती थी एटले एम कीधु उतावळो चलावो तो आपणे वेला पहोंची जाईए पण ई तो जाणी जोईने धीमुं आके छे जाणी जाणीने धीमुं आके छे एना हृदयनी अंदर हूँ से या डोशीमान बिचारा ने क्या खबर थी मूल बात ई हती
आडोशी मन दीकराए 700 रुपया नु कोथळी एना हाथ में पकड़ावी ई आ गाड़ा वालो बाळी गयो तो के 700 रुपया नी रोकड़ा रुपया नी कोथळी ई जमाना ने 700 रुपया डोशी में से एकला आकड़े मज से लीधा जेवू से आज काम काढ़ी लेवू से एटले डोशी माने पासे थी जूटवी लेवा माटे अंधारा नी राह जोवे से अंधारू थाय तो आ डोशी माने एक बाजू जाइने मारी नाखू ने कोथळी लई लो ई इच्छा थी धीमू धीमू हाके से जो मूळी आवी जाए तो कई रुपया मळे नहीं एमां सूरज आत्मो वगड़ा जेवू वातावरण अने ए ज वखते आ गाड़ा हाकवा वाळाना हृदय में पापे प्रवेश कर्यो दररोजनो जाण भेदू दररोजनो विश्वासपात्र कामदार दररोज जे पोते हाथी तरीके रहेतो तो घरनू बधुं काम करतो तो वाड़ीनू काम करे बधुं एने होपी देवामां आव्युं हतुं खेतीनू काम तोय आज मन हुं न करे आपणे क्यारे मननो विश्वास न करवो मन आपणुं क्यांय पहोंचाड़ी दे जो भगवानी भक्ति करवा न दे पण गमे ई आपणे करावे एटले मननो विश्वास कर्या जेवो नथी विश्वासपात्र माणस पण विश्वासघात कर्यो कि नहीं सूर्य आत्मो ने वगड़ो ने एज वक्ते ई गाड़ा वाला ये जे छलांग मारी गाड़ा माथी एठो उतरी अने आँखो मंडी सकल वकल थावा आँखो परी गई अने डोशी माने हूँ कीधु ए डोशी लाय वाली रुपया ने कोथळी कोई दिवस ओला डोशी मां तो आम चौकी गया अरे आ मारा दीकरा जेवो मने ने विश्वास आजी आवू बोले से मन कोई दिवस डोशी कीधुज नथी माजी एम कहीने बोलावे दररोज दररोज आज भाषा फरी गई माणस अविश्वास अंदर आवी गयो विश्वासो साथी मने क्यारे डोशी कहीं न बोलावे आज हूँ थयुं त्यारे कीधु भाई केम एम बोलो छो भाई भाई काई नहीं ओली 700 रुपयानी कोथळी लाई नहीं तर हमणा तलवार बाळी छे तलवार काढी ओ डोशी मां तो बिचारा थर थर ध्रुजवा लै गया डोशी मां ने कही दीधू आज तारो छेल्लो दिवस छे जे करवू ई करी ले हमणा तारू गळू कापी नाखवामां आवशे तलवार बाळी छे जेने संभारवो होय ने संभारी ले तोड़ी थोड़ो समय देवामां आवे छे एटली घड़ी में तारे जे भगवान ने संभारवा ई संभारी ले नहींतर माथू वाढ़ी लेवामां आवशे हमणा डोशी मां तो बिचारा एकला गभराई गयो थर थर ध्रुजे छे अरे भाई तारा रुपया जोता है बापा लेने हूँ आ कोथळी आपी दो पण मने मारी शा माटे नाखे छे मारवाने शा माटे तने इच्छा थई छे आ देह हशे तो हूँ भगवान सुधी पहुँची दर्शन करी आवे मने छेली छेली इच्छा छे ई तो पूरी थावा दे घणा दिवस थी मने एवी इच्छा छे कि मूळी दर्शने गई नथी तो जई आवू आ दीकराए मोकली तारी उपर विश्वास मूक्यो अने तने मोकल्यो तेम अविश्वास विश्वासघात कर्यो त्यारे कोई सांभळतुं एनु काई सांभळतो ज नथी गाड़ा वालो बस तलवार काढ्यो छेल्लो दिवस छे तारे जे करवू ई करी ले त्यारे कीधु आ रुपियानी कोथळी मारा दीकराए मने भगवानने अर्पण करवा दीधी छे भगवाननो भगवान माटे संकल्प थई गयो ई भगवानने अर्पण करवानो ई भगवानो भाग तू लई जाय तने पाप नहीं लागे ई पाप बाप जे थावू ई थाय मारे पाप हामू काई ध्यान नथी पछी मन परे त्यारे पाप हामू जोवे कोई माणस संकल्प पूरो मारो नहीं थावा दे तू मने भगवान सुधी नहीं पूगवा दे पण आज ई साथी साथी नथी रह्यो पण राक्षस बनी गयो छे राक्षस वृत्ति अंदर थी आवी गई जो माणस कोई राक्षस नथी पहेला न कहता माणस राक्षस ने माते सिंगड़ा न होय राक्षस तो माणस जेवा ज होय पण अंदर रहेली जे आसुरी वृत्ति छे ई ज राक्षस भाव उत्पन्न करे छे रावण रावण ज हतो बधाने जेवो ज हतो અંદરની આસુરી વૃત્તિ ફરી ગઈ હતી એટલે એને બધાય શું કહેતા હતા રાક્ષસ કોઈ રાવણનું નામ પાડે કોઈ દીકરાનું નામ રાવણ પાડ્યું કોઈ દુર્યોધન પાડ્યું વૃત્તિ ફરી ગઈ હો હારા નામ પાડે કોઈ નામ બોલવાય તૈયાર નહોતા એ વૃત્તિઓ ફરી ગઈ હતી એટલે માણસ માણસ મટીને રાક્ષસ ક્યારે બને છે અંદર આસુરી વૃત્તિ થઈ જાય છે ને ત્યારે બધાય એને એવા એવા લાગે છે પછી ગાડા નીચે જે તલવાર રાખે તમે જોયું હોય ને ગાડા હેઠે ભંડક્યું હોય જોયું છે તમે ગાડાને હેઠે એવું ખાનું રાખે એની અંદર બધી વસ્તુ રાખતા હોય એમાંથી તલવાર કાઢી અને ડોશી માને હામે તલવાર ઉગામી છે આમ ઊંચી કરી હો નિર્દય થઈ ગયો આમ તલવાર
ચકચકતી તલવાર સામે છે ને ડોશીમાં બિચારા એકલા ગાડામાં બેઠા છે, શું કરે? કોઈ નથી, ઘોર અંધારું થઈ ગયું છે. લોભાંધ બનેલો આ માણસ, કોઈ પ્રકારની દયા નથી. ડોશીમાને એમ થયો, મને જરૂર મારી નાખશે, પૈસા માટે મને મારવા તૈયાર થયો છે. અને ડોશીમાને આંખીમાંથી દડ દડ આંસુ પડવા લાગ્યા છે. એ જ સમયે હૃદયના આર્ત નાદથી પ્રભુને પુકાર કર્યો છે. વસમી વેળાએ વેલાયા જોરે લોલ, વસમી વેળાએ વેલા આવ જોરે લોલ, શ્રીજી મહારાજ વેલાયાવ 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 જોરે લોલ, કરવી મારે મનડા કેરી વાત જો વાલા, કરવી મારી મનડા કેરી વાત જો, વસમી વેળાએ વેલાયાવ જોરે લોલ, વસમી વેળાએ વેલાયાવ જોરે લોલ, અંતરની વેદના હું ક્યાં કહું રે લોલ, અંતરની વેદના હું ક્યાં કહું રે લોલ, મારી તમારો એક જયા ધાર જો વાલા, મારી તમારો એક જયા ધાર જો, વસમી ભેળાએ વેલાયાવ જોરે લોલ, વસમી ભેળાએ વેલાયાવ જોરે લોલ, વસમી વેળાએ વેલા આવ જોરે લોલ, વસમી વેળાએ વેલાયાવ જોરે લોલ, વસમી વેળાએ વેલાયાવ જોરે લોલ, વસમી વેળાએ વેલાયાવ જોરે લોલ, ભક્તોનો સાદ તમે સાંભળતા રે 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 લોલ, પ્રભુ તરત થયા માણકીએ અસવાર જો વાલા, તરત થયા માણકીએ અસવાર જો, વસમી વેળાએ વેલા આવ જોરે લોલ, વસમી વેળાએ વેલા આવ જોરે લોલ, વાલા વસમી વેળાએ વેલા આવ જોરે લોલ. ડોશીમા હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરે છે કે પ્રભુ, મારે મરવાની જરાય બીક નથી, આ દેહમાં એક દિવસ પ્રાણ દેહમાંથી નીકળવાના જ છે, પણ આપને માટે મારે જમાડવાના કોડ છે, એ પૂરા કરવાની મારે ઈચ્છા છે, એ પૂરા થઈ જાય તો બસ પ્રભુ પછી તેડી જજો તમ તારે. સંતોને જમાડવા છે, થાળ કરવો છે, મારે તમને વાઘા બનાવીને પહેરાવવા છે, આ બધા કોડ વર્ષોથી છે, એટલે આ સંકલ્પ થાય છે માટે પ્રભુ આ અંતરની વેદના હું તમને કહી રહી છું. અને મેં સાંભળ્યું છે કે ભક્તોનો હાથ સાંભળાય એટલે તમે તરત દોડો છો ને, માણકી ગોળી લઈને ભક્તોનો સાદ સાંભળીને દોડનારા એવા પ્રભુ, આજ હું તમને આર્ત નાદથી પોકાર કરું છું. દોડતા દોડતા ભગવાન પધારે છે, ઓ ભગતનો હાથ સાંભળીને. ખરેખર પ્રાર્થનાની અંદર એવી અકલ્પ્ય શક્તિ છે, પ્રાર્થના આપણે ભગવાનને હૃદયના ભાવથી કરીએ ને, ભગવાન ગમે ત્યાંથી સાંભળે છે ભગતની પ્રાર્થના. તો ભગવાનને ભગવાનનો મોબાઈલ નંબર છે, આપણે જેનો નંબર દબાવી એને લાગે કે નહીં, રિંગ વાગે ને એ જ ઉપાડે ને, એમ આપણે અહીં જ્યાં બેઠા હોય ત્યાંથી પ્રાર્થના કરીએ તો ભગવાન સાંભળે છે. એટલે જો એક વિદ્યાર્થી હતો ને,
ચર્ચમાં દરરોજ જાય, જઈને દરરોજ ઈશુ ભગવાનને પ્રાર્થના કરે, પણ કઈ એ બી સી ડી, આખી એબીસીડી બોલી જાય, ભગવાનની સામે ઊભો ઊભો એબીસીડી બોલે. ત્યારે એક વખત એ પાદરી કોઈ એવા, એને કીધું, તું એબીસીડી કેમ ભગવાન સામે બોલ્યા કરશો? રોજ હું તો સાંભળું છું, તો રોજ એબીસીડી બોલશો. ત્યારે એ બાળકે શું કીધું કે મેં ભગવાનને ગોડને પ્રેયર કરી, એટલે કે પ્રાર્થના કરી મારા શબ્દોમાં. મને બીજું નાના બાળકને કંઈ આવડે નહીં ભગવાનને પ્રાર્થના કરતા, તે એબીસીડીમાં બધા શબ્દો આવી જાય, ભગવાન પ્રાર્થના એમાંથી શબ્દો ગોઠવી લેશે, શબ્દો ભગવાન ગોતીને ગોઠવી લેશે, મને ન આવડે ગોઠવતા, એટલે હું ભગવાન સામે એબીસીડી બોલી લઉં છું. લ્યો, ભાવના બળે તો ભગવાન આવી પ્રાર્થના સાંભળે. હો તમારે જો નાની નાની બાલિકાઓને એબીસીડી તમે તાર બોલવી, એ તો કીર્તનો બોલે છે, એ તો એને તો આવડે છે, એટલે એ જો એ ભગવાન સાંભળે છે. હો આપણો જે હૃદયનો ભાવ છે ને એ ભગવાન સાંભળતા જ હોય. આ ડોશીમાં રડતા અવાજે ભગવાનને પોકાર કરી રહ્યા છે, આંખમાંથી આંસુઓ જાય છે. એ જ વખતે આ ક્રૂર માણસે હાથમાં તલવાર હતી ને એ મારવા માટે આમ ઉગામી છે, અને જ્યાં ઊંચી કરી તલવારનો આમ ઝાટકો કર્યો ને, એ તલવાર છટકી હાથમાં હાથો રહી ગયો, અને તલવાર છટકી ગઈ અને દૂર આમ પડી. ક્યાં પડી? હાથલ્યો થોર હતો ને એમાં જઈને પડી. એ સમયે એમાં કાળોતરો નાગ પીડ્યો હતો, અંધારું થઈ ગયું હતું. કાળાતરા નાગની બાજુમાં પડી, નાગ ફૂફાડા મારતો ઊભો છો, અને ઓલાને એમ કે મારી તલવાર હું લઈ આવું. તલવાર લેવા જ્યાં હાથ ત્યાં નાખ્યો અને તરત સાપે દંશ દીધો, અને ઓય બાપા કરીને પૃથ્વી પર ઢળી પીડ્યો, અને ત્યાં ત્યાં મૃત્યુ થઈ ગયું. પરનું ભૂંડું ચાહતા અને ઘરનું ભૂંડું થાય, ઈ અંજની સુતને બાળતા સારી લંકા સળગી જાય. કોકનું ભૂંડું આપણે ઈચ્છીએ ને પહેલાં આપણું જ થઈ જાય. હો કોકનું અહિત કરવા જઈએ તો આપણું પહેલાં થાય, માટે કોઈનું નબળું આપણે ક્યારેય ઈચ્છવું જ નહીં. હવનું સારું થાજો હે ભગવાન, હવનું સારું કરજો. આમ કેવું, આપણું પૂરતું જ નહીં, બધાયનું જ કરાય ને, એમાં આપણું આવી ગયું કે નહીં? આપણું સ્પેશિયલ ન કહેવું પડે, બધાયમાં આપણું આવી જાય. એટલે જો આપ કોકને મારવા તૈયાર છો તો પોતાનું જ મૃત્યુ થઈ ગયું કે નહીં? પોતાના રામ રમી ગયા ત્યાં ત્યાં. હવે એ રૂપિયા વાપરવા રહ્યો, કોતળી પૈસાની ત્યાં ત્યાં રહી ગઈ. ડોશીમાં તો બિચારા એ તો પ્રાર્થના જ કરે છે ને કાંઈ ખબર નથી. એને એમથી એ તલવાર આવી, એ આવી, એ આવી, મહારાજ મહારાજ એમ કરીને હાથ જોડીને આમ નામ બેઠા છે. તલવાર તો આમ ઝાટકો આવ્યો, ઝાટકો આમ વયો ગયો, માથે ન પીડ્યો. ભગવાન કેવી રક્ષા કરી જો, આમ આપણી રક્ષામાં હાજરા હજુર છે. આવા ભગવાનને ભૂલાય ક્યારે વાલા બહેનો, ભૂલાય? તમને કેમ લાગે છે? ભજ્યા જેવા છે કે નહીં? ભજી લેવાય કે નહીં? આવી તો આપણી રક્ષા આખો દિન રાત કરે છે, પણ આપણને ખબર નથી. આપણે રાત્રે સૂઈ ગયા, સુરક્ષિત હવારમાં ઉઠાડે છે, એ કોણ ઉઠાડે છે? જગાડે ભગવાન. તમે એમ કહો કાંઈ નહીં, મેં તો અલારામ મૂક્યો હોય એ જગાડે છે, પણ અલારામ સાંભળાવે છે કોણ? આપણે ક્યારે સાંભળીએ? જાગીએ પછી ને, જગાડે પછી અલારામની રિંગ સાંભળાય, નહીતર ઘણાએ જ મૂકી હોય ને, વાગી વાગીને પૂરી થઈ જાય તોય પોતે કાંઈ ઉઠ્યા જ ન હોય, એને ગણાયને આળા ચડે ને તો બંધ કરીને પાછા હોઈ જાય, એને અડધી કલાક વાહે મૂકી દઉં તો વળી પાછી તઈ પાછી વાગે તો પાછી દબાઈ દે. એમ કરીને ઠેલ્યા જ કરે, ઠેલ્યા જ કરે, પણ તોય ઊભું જ થવું જ પડે. ઊંઘ એવી છે, જેમ વધારે લઈ ને એમ વધારે વધારે આવે, જેમ લઈ એમ વધારે વધારે એ આવ્યા જ કરે એમ. એટલે એ તો કંઈ ના ન પાડે, એમાંય પાછી કથા સાંભળવા બે ત્યારે વધારે આવે. આજ તો આવતી નથી તમને, હો આજ ખાલી કહું છું, આવી નથી. એટલે કીધું, ઊંઘ બગાસા મોકલે જા બગાસા, તું તારું કયું ન માને ઢાળી દઉં હું. બંગાસું એકાદું આવે ને તોય આપણે ન માનીએ ને, પછી આખા શરીર ઉપર સવાર થઈ જાય, ઊંઘ હો માથા ઉપર ચડી જાય, ને પછી આંખ્યું બંધ થઈ જાય, ફાટક પડી જાય. બે ફાટક છે આ ભગવાન આંખ્યું આપણને આપી છે ને, એ શું છે? ફાટક પડે પછી વાહન કોઈ જઈ શકે, પછી આપણે આપણે આ ફાટક પડી જાય, પછી કાંઈ આપણે જોઈ ગઈ પૂરું,
પછી કાંઈ ખબર નહીં. એવી જ ભગવાને આપણને સરસ બે આંખું આપી છે, દીવા જેવી કેવી આપી છે ને, સરસ મજાની બે ફોક્સ કર્યા હોય એમ આખો દી જોયા કરે. પણ જોયા જેટલું જોવું, બીજે બધી ફાટક ઉપાડી દેવી, ન જોવાનું હોય ને આમ થઈ જવું. આંખને કાન છે એ આપણને બહુ પાપ કરાવે હો. આંખથી કાન, આંખથી કાનથી સાંભળેલું અને જોયેલું આ બે ઇન્દ્રિયો ભગવાને એવી આપી છે ને, અને જીભથી, જીભને કે હેડક્યું જ નહીં. પણ બે કામ ભગવાને હોય પાસે ને, સ્વાદ લેવા અને બોલ બોલ કરવું, થાકે જ નહીં. આખો દી શરીર થાકી જાય કામ કરીને, પણ બોલી બોલીને જીભ થાકે કોઈ દી કે હાલો ને જરી કાંઈ બામ ચોપડી દઉં, બહુ થાકી ગઈ છે. જીભ લાંબી કરીને કોઈ બામને લેપ કરે છે, વિક્સ થાક્યા હતા, ગોઠણ દુખ્યો, ઘડી કોઈનું પગ દુખ્યો, બધે ચાલુ હોય ને, ન્યા કોઈ ચોપડી જીભે, એ તો બોલી બોલીને થાકે જ નહીં. એવી જ ભગવાને આપી. પણ હવે એ જીભથી આપણે શું કરાવી લેવું છે, ભગવાન ભજાવી લેવા. શું આ જીભે હતી, રૂડુ સ્વામી નારાયણ નામ નિત્ય સંભારીએ રે, વળી કરતા ઘરનું કામ ઘડી ન વિસારીએ રે, ઘડી ન વિસારીએ. કામ કરતા એવો સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, હાલતા ચાલતા ખાતા પીતા દરેક ક્રિયામાં દેહ કામ કરે. પણ વ્રજની ગોપીઓ આખો દી કામ જ કરતી ને એને ઘેરે, ક્યાં એને, આપણે તો અત્યારે કોઈને ગાયું નથી ને, એને કેટલી ગાયું ભેસ્યું ને, પાછું વેચવા જવાનું મથુરા, માથે મટુક્યું લઈ લઈને, તોય બોળી રે બરવાડણ હરીને હે વેચવાને ચાલી રે. શેરીએ શેરીએ હું કે, શેરીએ શેરીએ સાદ પાડે છે એ કોઈને લેવા મોરારી રે, ઇનાથ અનાથ ના ચોટાવ છે હે વેચે આહિર નારી રે, ભોળી રે ભરવાડણ હરી ને. દઈ લ્યો મહી લ્યો માખણ લ્યો એમ બોલવાને બદલે હું કે, કોઈને લેવા મોરારી રે, અહીએ હોય એ જ આવે ને, અંદર હરી પડ્યા, અંદર ભગવાન ભગવાન અખંડ થતું હોય ને, તેને બોલાઈ જાય છે. ઓ બોલવું નથી પણ બોલાઈ જાય છે, કોઈને લેવાશે, કનૈયો લેવો છે કોઈને. તે બોલે મથુરાને બાયું કે, એ ગોપી હું વેચવા આવી છું, દહીં કે દૂધ કે માખણ. તહી સ્મૃતિ થાય કે કનૈયો લેવો છે, તે કે મટુકી ઉતાર. મટુકી ઉતારી જોતા સૌને મૂર્છા લાગી રહી, અંદર કનૈયો વાસળી વગાડે એવી સરસ મજાની, અને સાંભળીને બધા મંત્ર મુગ્ધ બની જાય. એ ભક્તિની આચાર્ય બની ગઈ. ભલે આખો દી દહીં દૂધને માખણ વેચ્યું, કામકાજ કરતા કરતા જે કાંઈ કરતા હતા એ કોના માટે, કનૈયાના માટે. હું મારું ઘરનું કામ કરું છું પણ મારો ભગવાન રાજી થશે, આંગણું વાળું છું તો ભગવાનને અહીં આવીને બેસવાનું મન થશે, થાળ બનાવું છું તો ભગવાન જમશે. આવો બધો ભાવ અંદર રાખી અને ભગવાનને માટે જ બધું કરતી, એટલે એ નિર્ગુણ બની ગઈ. એનું કામ બધું કામ ન રહ્યું પણ શું બની ગયું, ભક્તિરૂપ બની ગયું. કામ તો બધાને કરવા જ પડે ને, ઘરના કામ દેહદારી છીએ એટલે, પણ કામમાં ભગવાન ભળે, જેના કામમાં ભગવાન ભળે એ કામ થઈ જાય ભક્તિરૂપ. પછી એનું સ્વરૂપ જ બદલી જાય. પછી તમે જોજો કામકાજ કરતાં કરતાં તમે ભગવાનના કીર્તનો બોલશો, કથાઓ સાંભળશો, એ સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્ર જાપ કરશો તો થાક ન લાગે હો. કામ પૂરું થઈ જાય ને ત્યાં સુધી થાક ન લાગે, નહીતર શું થાય, અરે અરે આખો દી વેતરાસ કર્યા કરું છું, વેઠ જ કરું છું, પૂરું જ નથી થતું કામ, તો થાક લાગશે. અને ઓલામાં થાક નહીં લાગે એમ થાય, ભલે ને એ તો કરવું જ પડે ને, પણ કેવી ભક્તિ થાય છે એમ, અંતરની અંદર આનંદ રહે કે નહીં, એવો હૃદયમાં આનંદ રહે. આ ડોશીમાં રડતા અવાજે ભગવાનને પોકારી રહ્યા છે, એને ખબર નથી મને મારવા તલવાર ઉગામી છે, એ તો ભગવાનમાં મસ્ત બન્યા છે.
જેની રક્ષા કરનારા ભગવાન હોય એનો વાળ વાકો કોણ કરી શકે? જાકો રાખે સાઈયા માર શકે ના કોઈ, જેને ભગવાન રાખે અને કોઈ વાળ વાકો કરે, જેને આ મદદમાં ભગવાન હોય એ ભગતને કોઈ મારી શકે? ડોશીમાને કાંઈ ખબર નથી, એ તો હાથ જોડીને પ્રાર્થના જ કરે છે, ભસ્મી વેળાએ વાલો આવજો એમ કર્યા કરે છે. એ જ વખતે ડોશીમાના માથા ઉપર પ્રેમાળ હાથ કોઈનો આવ્યો, પ્રેમાળ હાથ મીંડો ફરવા, આમ હાથ આવ્યો. ડોશીમા તો આમ જોવા મીંડ્યા, હૃદયમાં ટાઢું ટાઢું થઈ ગયું, વાહ આવો હાથ તો મારા ભગવાન સિવાય કોઈનો ન હોય હો, અને ભગવાનનો હાથ આવે પછી તો એમાં કંઈ ખામી હોય. ટાઢા શેરડા પીડ્યા અને જ્યાં આમ પાછુંવાળું જોયું ત્યાં તો જરે કસી જામા વાળા રે, માથે રૂડી પાઘડી વાળા રે, સજાનંદ સ્વામી આવ્યા રે, જરે કસી જામા વાળા રે, મહારાજ તમે આવ્યા રે, મહારાજ તમે આવ્યા, સજાનંદ સ્વામી આવ્યા રે, અણિયાળી આંખણી વાળા રે, નેણુથી કરતા ચાળા રે, સજાનંદ સ્વામી આવ્યા રે, અણિયાળી આંખણી વાળા રે, નેણુથી કરતા ચાળા રે, સજાનંદ સ્વામી આવ્યા રે. હે પ્રેમ ભરેલો હસ્ત વાલો બેરવે ભક્ત માથે, મંદ મંદ હસતા વાલો પધાર્યા માણકી સાથે, પ્રેમ ભરેલો હસ્ત વાલો બેરવે ભક્ત માથે, મંદ મંદ હસતા વાલો પધાર્યા માણકી સાથે, ઓ વાલાજીને જોઈ હરે ક્યારે, પ્રભુજીના દર્શન કરારે, સહજાનંદ સ્વામી આવ્યા રે, વાલાજીને જોઈ હરે ક્યારે, પ્રભુજીના દર્શન કરારે, સહજાનંદ સ્વામી આવ્યા રે, ઘરે કસી જામા વાળા રે, માથે રૂડી પાઘડી વાળા રે, સહજાનંદ સ્વામી આવ્યા રે, સહજાનંદ સ્વામી આવ્યા રે, સહજાનંદ સ્વામી આવ્યા રે. સુંદર મહારાજે જરિયાની વસ્ત્રો ધારણ કર્યા છે, માથે ત્રણ છોગા વાળી સુંદર મજાની પાઘ મહારાજે ધારણ કરી છે, સુંદર મહારાજનું સ્વરૂપ છે એવા મહારાજ પધાર્યા. ડોશીમાએ આમ પાછુંવાળું જોયું, આમ દર્શન કર્યા ને હૈયામાં ટાઢું ટાઢું થઈ ગયું અને કીધું, પ્રભુ તમે આજ તમે પધાર્યા? મહારાજ કે, ડોશીમા અમે ન આવીએ તો કોણ આવે? તમે તો અમને સર્વસ્વ માનનારા, તમે અમારી ઉપર આધાર રાખનારા છો, એટલે અમે જ આવીએ ને, અમારા સિવાય તમને કોણ અહીંયા સહાય કરવા માટે આવે? પ્રેમ ભાવતી પ્રભુજીના મા દર્શન કરે છે, વાલો સામે ઊભા ઊભા મરક મરક હસી રહ્યા છે અને ભક્તનું તમામ દુઃખ ટાળી નાખ્યું. દુઃખ ટાળે સહજાનંદ, સુખ આપે સહજાનંદ. તમારે સહજાનંદ બોલવાનું હો, હું બોલું ને પછી જોરથી હો. દુઃખ ટાળે સહજાનંદ, સુખ આપે સહજાનંદ, સાચા સગા સહજાનંદ, સાચા સ્નેહી સહજાનંદ, સુખમાં પુકારો સહજાનંદ, દુઃખમાં પુકારો. એવા ભગવાન આવી ગયા હો, વિપત્ત વેળાએ વાલો આવે. વિપત્તિ આવે ને ત્યારે ભગતની રક્ષામાં ભગવાન હાજરા હાજર હોય. દુઃખની ઘડીમાં ગમે ત્યારે પોકાર કરો, ભગવાન દોડતા આવશે આવશે ને આવશે જ. પણ આપણે એના થવું પડશે હો, એના થયા કે નહીં એ જોવું પડશે, એ પહેલી વાત છે. એના થયા વગર તો કેમ આવે? આ લોકની અંદર પણ કોકની હારે છેડા છેડી બાંધવી પડે છે, કોકની વરમાળા પહેરવી પડે છે આ લોકમાંય, તો કહે છે આ મારા છે એમ. નકર કોઈ કે, કોઈ કોઈનું કહે, કોઈ આ લૌકિક સંબંધે બાંધવો પડતો હોય તો અલૌકિક સંબંધ તો બાંધવો પડે કે નહીં? અલૌકિક સંબંધ ભગવાન અરે બાંધી દેવો. જો
એટલે આપણે ગમે ત્યારે આપણે પોકાર કરીએ ને તો ભગવાન ભગતના પોકારથી આવી જાય. ભગવાનના ચરણમાં બેસી ગયા, મીંડા પગ દાબવા, કાટી દરબારો કે લે, જેને ઘેરે મહેમાન આવ્યો એને સરભરાત કરવી પડે કે નહીં. પર્વત બાપત કંઈ બોલતાય નથી. મહારાજ મહારાજ કરે છે. મહારાજ કે પર્વતભાઈ તમારે ઘેર મહેમાન આવ્યા, તમે આ બધા એને સરભરા કરો, એને ઘોડા બંધાવો, ઘાસ નાખો. ત્યારે પર્વતભાઈ કે ઘરના ધણી જ્યારે ઘેરે પધાર્યા, નોકરને મેટ્યા કુટારા. નોકર શું, હું તો મહારાજ આપનો, તમે નહોતા ત્યાં સુધી બધું સંભાળતો હતો, તમે આવ્યા, શેઠ આવી જાય પછી નોકરને કાંઈ ટેન્શન હોય, શેઠ કે એટલું કરવાનું હોય, શેઠ કે આમ કરી આવે તો એમ કરાય. હવે તમે જેમ કહો ને એમ હું કરું, હું તો આપના ચરણનો દાસ છું એમ કહીને ભગવાનના ચરણમાં પર્વતભાઈ બેસી ગયા. પછી બધા કાટી દરબારો કે એ તો બધું બોલાય, હમણાં બગાડ કરો ખબર પડશે, બોલવાનું હોય બગાડ કરો, બોલ્યા વગર નહીં રહે. અને પછી જેટલા ઘાસ ને ઓલા પાવરો કરે ને ઓલા કોઠીમાંથી હાણું ખોલે ને પછી ઘઉં બાજરો નીકળે ને પછી ઘોડાને બધા નાખવાનું હોય ને, વધારે પડતો બગાડવા માંડ્યા. નહોતો જોતો એટલો નાખે, ઘાસ ન જોતું હોય એટલું નાખે ને એ બગાડ માંડ્યો થવાનો. તોય પર્વતભાઈ કાંઈ ન બોલે. પર્વતભાઈ બોલ્યા ને એટલે મહારાજે પછી ઊભા થઈને કીધું, સાંભળો તમે તમારે ઘેરે આમ કરો છો, તમારે ઘેરે આટલો બગાડ કરો છો, કે ઘેરે થોડું કરાય, બારોબાર મળે ને આજ હોય. ઘણા બારોબાર બધું બહુ વાપરતા હોય, ઘરનું બહુ ન વાપરે, બહારનું મળે તો. મહારાજ કે આજે અમને એને ઘરના ધણી માન્યા છે, માટે જેટલું જોતું હોય એટલું વાપરો અને બધું બંધ કરો. પર્વતભાઈ આવા હતા, આવા ભક્તો સ્વામિનારાયણ ભગવાનના આશ્રિતો. ડોશીમાં કહે છે, પ્રભુ તમે તો મને ધન્યભાગી બનાવી દીધી, આજ મહારાજ તમે મને દર્શન દીધા અને મારા મનોરથ પૂરા કર્યા. આજ તો મારે સોનાનો સૂરજ ઉગ્યો, સૂરજ ઉગ્યો રે સોનાનો, સૂરજ ઉગ્યો રે, દાડી દાડી જેની જંખ ના એ તો સૂરજ ઉગ્યો રે, દાડી દાડી જેની જંખ ના હતી આજ દર્શન થાય, કાલ દર્શન થાય, આજ વિકટ જંગલની અંદર પણ તમે દર્શન દેવા આવ્યા હો મહારાજ, અહીંયાના હાર. પણ મહારાજ બોલો, ગાડી હાંકવા વાળો મારો હાથી કેમ ગયો? મહારાજને પૂછે, લ્યો હવે બોલો હાથી કેમ ગયો? એ દેખાતો નથી. ડોશીમાં મહારાજને પૂછે છે ત્યારે મહારાજે હું જવાબ આપ્યો, મા એના મોતે મૂવો, એના મોતથી મૂવો એટલે એના પાપે એ પતી ગયો, એનું કામ પૂરું થઈ ગયું, હવે તમે ચિંતા કરતા નહીં. સર્પએ ડંસ દીધો, તમને જે તલવાર મારવા ગયો ને એ તલવાર છટકીને હાથમાં હાથો રહી ગયો, તલવાર થોરના વાઇડમાં પડી, ત્યાં સર્પ બેઠો તો લેવા ગયો, સર્પએ ડંસ દીધો અને જો હામે પડ્યો એ મૃત્યુ પામી ગયો છે. મહારાજ કે હવે તમારે મૂળી તો પહોંચવું જ પડશે ને, જવું છે મૂળી? મહારાજ જવું જ હોય ને. મહારાજ કે અમારા દર્શન થઈ ગયા બસ નહીં. મહારાજ તમારા દર્શન ત્યાં પણ, મારે તો જે માનતા કરવા જવું એ મારે જવાનું જ હોય ને, મૂળી મારે જવું જ છે. તો મહારાજ કે તો બેસી જાઓ ગાડામાં, અમે તમારું ગાડું ચલાવીએ. લ્યો કામ થઈ ગયું ને, અમે ગાડું ચલાવીએ, બેસી જાઓ ગાડામાં. અને હરિવાર છલાંગ મારીને ગાડવાના રાસ પકડી લીધી. ત્યારે ડોશીમાં કે અરે પ્રભુ તમે અને પાછું ગાડું ચલાવશો? મહારાજ કે અમે તો ઘણી વાર ચલાવેલું છે, અમે ભગતના કામ બહુ કરીએ, મારા ભગત અમારું ભજન કરે ને તો અમને એનું કામ કરવામાં જરાય નાનપ નથી. આપણે નાનપ રખાય કાંઈ કોઈ પ્રકારની સેવા કરવામાં કે ગમે એ કરવામાં? ભગત પોતાના ભગતના ગાડાના સારથી ભગવાન બને. મારા ભગવાન કે અમારો એક્સપિરિયન્સ છે જ, અમે ઘણી વખત બન્યા છીએ. જો અર્જુનના સારથી થયા, દાદા ખચરના રથના સારથી થયા, બોડાણા ભગતનું ગાડું અમે ચલાવ્યું તો અમને ગાડું ચલાવતા ન આવડે? બે જાઓ તમે, તારે મૂળી પહોંચાડી દઈશું. અમે ભગતને માટે તો કેટલાય રૂપ ધારણ કરીએ છીએ, જે રૂપ લેવું ઘટે એ. ક્યારેક સૈનિક પણ બનીએ હો ભગવાન, ક્યારેક ભગતને માટે સૈનિક પણ બનેલા છે. ક્યારેક ક્યારેક ભૂદેવના રૂપે પણ અમે ભગતની રક્ષા કરીએ, ક્યારેક ક્યારેક વનિતા રૂપે. વનિતા એટલે વાલે વનિતાનું રૂપ ધરી લીધું. કોને માટે લીધું તું વનિતાનું રૂપ? વનિતા એટલે સ્ત્રી.
સ્ત્રીના રૂપમાં પણ ભગવાને કોની સહાય કરી? જામનગર. જામનગર એક જાતરાનું ધામ છે. આવડે છે ને કળિયુગમાં પરચા. ઈ ઝવેરબા માટે વનિતાનું રૂપ લીધું, ગઢડામાં આસુબાને માટે ભગવાન વનિતા સ્ત્રીના રૂપમાં એના કામ કર્યા. ભગવાને ઘણા માટે ભગવાને બન્યા હતા, કોઈને માટે બરવાડ રૂપે થયા, તો કોઈના અમે સારથી પણ બન્યા છીએ. આજ અમે તમારા સારથી બનીએ છીએ રથના. ઓ મહારાજ તો એવું ગાડું ચલાવવા લાગ્યા, એવું ગાડું ચલાવે ડોશીમાં તો ભગવાનની આરે મીઠી મીઠી વાતો કરે. ભગવાનની આરે બેસવા મળ્યું તો વાતું ન કરી લેવાય? મૂંગું થોડું બેહે, દરરોજ મળે. આપણે ગાડામાં બેઠા છીએ એવું અહીંયા બેઠા બેઠા ધ્યાન કરવું હો પાછું, કે ઘેરે મન વયું ગયું છે, ઘેરે ન થઈ ગયા ને. ઘણી વાર આપણે અહીં બેઠા હોય પણ મન ક્યાં પહોંચ્યું હોય? ઘેરે હજી ઘણું કામ છે, એટલા વાગી ગયા, આમ છું આમ છું. આપણે જે ટાણે જે કરવા બેઠા હોય ને મન દઈને કરી લેવું, પછી ભલે ઊંધું વળી જાય. ટાણે જવાનું હોય તમ તારે, પણ ઘડીક વાર જે કરવા બેઠા, જો જમવા બેઠા મન દઈને જમી લેવું, ભજન કરવા બેઠા મન દઈને ભજન કરી લેવું, સુવાનો સમય થયો એટલે સુઈ લેવું, પછી સુઈ જવું, પછી બહુ ઉપાધિ ન કરવી પછી બીજી, તો ઊંઘ આવી જાય, શરીર ફ્રેશ થઈ જાય. જમી લે તો અંદર શાંતિ થઈ જાય, અને ભગવાનનું ભજન કરી લે તો મોક્ષનું ભાતું થઈ જાય. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું, ભગવાનની કથા કીર્તન ધૂન ભજન એમાં બેઠા હોઈએ ત્યારે એમ ન માનવું ખોટો સમય પસાર કરીએ છીએ, પણ જન્મ મરણ લખચોરાશી અને ગર્ભવાસ ઉપર આપણે લીટા તાણીએ છીએ. લીટા લીટા એટલે ખોટું કરીએ છીએ. આપણા માથે જે જન્મ મરણ લખેલું હોય ને આપણે પછી આમ ચેકી નાખે એટલે પછી આપણે ભોગવવા ન રહે ને, એ કરવા બેઠા છીએ. આપણે આ ભક્તિ કરવા બેસીએ ને ત્યારે આધારાનંદ સ્વામીએ તેમ લખ્યું, લાખ લાખ મણ હોનું કમાઈએ છીએ ભગવાનનું ભજન કરીએ ત્યારે, પણ દેખાતું નથી એટલે આપણને કેફ નથી ચડતો. જો હમણાં દેખાય તો દેખાય તો કામ થઈ જાય, પણ એ હોવાનું અંતરિક્ષમાં છે ભગવાન પાસે. એ ક્યું હોવાનું છે? ખર્ચ્યું ન ખૂટે એને ચોર ન લૂંટે, દામની પેટે ગાંઠે બાંધ્યું ન છૂટે, ગીરધારી રે હે સખી ગીરધારી મારે નિર્ભે અખૂટ નાણું. ગીરધારી અખૂટ ખૂટે જ નહીં, નિર્ભે અખૂટ નાણું. એવું નાણું જેને હૃદયમાં ભર્યું હોય ભગવાન રૂપી નાણું, એ ખૂટે કોઈ દી? ઓલું નાણું ઘડીકમાં ખૂટ્યા જ કરે. ઘડીક નિર્ધન ઘડીક ધનવાન, ઘડીકમાં નિર્ધન ઘડીક ધનવાન. પણ આ નાણું જેણે હૃદયમાં સંગ્રહ કર્યો એને ખૂટે? એ નાણું નરસિંહ મહેતાએ રાખ્યું હતું. હે ગરત મારે ગોપી ચંદન અને તુલસી હેમના હાર, એ સાચું નાણું મારે શામળો રે, સાચું નાણું મારે શામળો રે. હે મારે દોલતમાં, હે મારે દોલતમાં જાંજને પખાજ રે શામળા જય કૃષ્ણ, મારે દોલતમાં જાંજને પખાજ રે શામળા જય ગીરધારી, મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી, મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી, મારી હુંડી શામળિયાને સાથ રે શામળા ગીરધારી, મારી હુંડી શામળિયાને હાથ રે શામળા ગીરધારી, મારી મહારાજ રે શામળા ગીરધારી. જય શ્રી કૃષ્ણ. ગીરધારીએ ઊંડી સ્વીકારી કેટલી વાર તો આપણે જાણીએ છીએ ને. જૂનાગઢમાં પ્રવેશ કરો, સીધે સીધું આપણને બોર્ડ ક્યુ વાંચવા મળે. તમે જૂનાગઢ ગયા છો ક્યારે? કેટલા ગયા છો? ઉછી આંગળી કરો તો. હે સોરઠ દરાજ ગજુની, હે અને ગઢ જૂનો ગિરનાર, હા જડા હે જળ પીવે, હે ના નમણાય નર ને નાર રે શામળા ગિરધારી.
गढ़ जूनो गिरनार जूनागढ़ ना नरसिंह मेहता थी गया। तमे जूनागढ़ नी भूमि में प्रवेश करो तो बोर्ड में शू लिख्यु होय आपनु स्वागत नरसैया नी भूमि में एम लिख्यु एवो तमे वाचो नरसैया नी भूमि में आपनु स्वागत। ज्ञानेतर नरसिंह मेहता करता मोटा मोटा राजाओ केटला थी गया रा नवगढ़ ने रा मांडलिक ने घणा राजा थी गया ने कोई नाम आवे के आने हूँ काम भारे हूँ काम खबर पड़ी हूँ काम भक्ति करी गरत मारे गोपी चंदन केवी हारी मीठी कड़ी से सांभळ्यो मारे भगवान साचू नाणू मारे सांभळो लियो आवू मैन्यू होय पछी भगवान आवू पड़क नहीं साचू नाणू भगवान माने एनी न्या भगवान आवू पड़क नहीं बावन काम पूरा कर्या तो आपड़ा नथी करता अपन एम तो ये नरसिंह मेहता न करें अपने अरे हूँ बांधो हे तो आता आप कोई दी पूरा न करे पर कोण पूरा करे आखो दी आप आखो दी काम कोण पूरा करी जाए भले ने हाँ मैं दर्शन दी कहवा नए पर पूरा करे ने कहीं बांधो एवं कोई दी आवा कोरोना काल अंदर भूख्या रहा कोई ने धंधो न तो कोई बांधो एवं कहीं बांधो ना तो ये बधाई हेलू ने अपनी ऊँडी भगवान आखो दी स्वीकारे हो एना हाथ में से ई न स्वीकारता हो खबर पड़ी जाए अपने भगवान पोते पोतानी माथे लई लीधु रामानंद स्वामी पास स्वामीनायण भगवान बे वरदान मांगी लीधा से जेतपुर में गादीए बैठा ने त्यारे अमारा आश्रितोना अन्न वस्त्रे दुख लिख्यू हो प्रारब्ध में रामपात्र लिख्यू हो अमने आवे पण अमारो आश्रित अन्न वस्त्रे सुखी रहे प्रारब्धनु दुख भगवान मांगी लीधु भूखनु दुख अने बीजू अंत काले रुवाड़े रुवाड़े करोड़ों वीची वेदना थाय पण मारो भगत माकण माथी वाळ खेचे एम धाम में जाए पण रंच मात्र पीड़ा न थाय भूख ने दुख बे भगवान स्वामीनायण भगवान मांगी लीधा से माटे एना थावा माल शक नहीं थई जाव से नो छा होईन भगवानना भगवान अपने शरणों न स्वीकार ने तो अपने कंटी पेरी लेवी भगवान ना थई जाऊ पाके पाए सिंबोल वाला थई जाऊ कूतरो होय पण मालिकी नो होय ने आम पट्टो होय ने गळा में कोई अड़े नहीं मालिकी वगर न होय ने हो डंडा लईने दौड़े वाह हो मारे पण पट्टो होय ने आ फलाणा नो सो न अड़े मालिकी नो थई जो एम भगवान नो आपड़ी कंटी आपड़ा गळा में होय ने आपड़े हरकी वात काल करशु वर्तमान धरावा कंटी पेरवी बधुं आपणे करवुं पड़े ने त्यारे आ भगवान पोते पोताना भगतनी केवी रक्षा करवा माटे पधारे छे ने पछी डोशीमां भगवान अरे वातुं करता जाय छे डोशीमां जग्याए आपणे छीए एवुं धारी लेवुं होय धराय के नहीं हुं सो गाडामां मैं भगवान अरे वातुं करूं जे पूछवुं होय पूछी लेवानुं बधुंय वातुं करी लेवानी मीठी मीठी वातो करता जाय छे ने पछी महाराजे कीधुं मां मैं एवं सांभळ्युं छे के तमने कीर्तन बहु आवड़े छे मने कीर्तन तो बहु आवड़े छे मने संभळावशो भगवान हामे ज कीधुं मने संभळावशो कीर्तन अरे महाराज तमने राजी करवा रात थी गावशुं आज तमे मारे गाडाना सारथी बने होय तमने न संभळावुं हवे आपणे सांभळवुं छे के बाला घन श्याम में तो पकड़ो तारो हाथ मने दे जो सदा साथ हो बाला घन श्याम हो बाला घन श्याम में तो पकड़ो तारो हाथ मने दे जो सदा साथ हो बाला घन श्याम हो आव्यो तुम पास लई मुक्ति मियास मने करशो ना निराश हो ठरे छे तारा दर्शन थी मारा नयनो ठरे छे
ઠરે છે રોમે રોમ અમારા પુલકિત બને છે પુલકિત બને છે રોમે રોમ અમારા પુલકિત બને છે પુલકિત બને છે ભવો ભવનો મારો ઉતરે છે થાક હું તો પામું હળવાશ બાલા ઘન શ્યામ હો બાલા ઘન શ્યામ મેં તો પકડ્યો તારો હાથ મને દેજો સદા સાથ હો મને સુખ ના દેનાર મારા હૈયા કે રાહાર પ્યારા હરે કૃષ્ણ હરિ મારે હૈયે રહો મારે સુખ ના દેનાર મારા હૈડા કે રાહાર પ્યારા હરે કૃષ્ણ હરિ મારે મને સુખ ના દેનાર મારા હૈયા કે રાહાર પ્યારા હરે કૃષ્ણ હરિ મારે હૈયે રહો સર્વે કરતા હરતા તમે અતિ મોટા તમને નામે 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 હર મૂર્તિ સદાય સાકાર પ્યારા હરિ કૃષ્ણ હરિ મારે હૈયે રહો મને સુખ ના દેનાર મારા હૈયા કે રાહાર પ્યારા હરિ કૃષ્ણ હરિ મારે હૈયે રહો મને સુખ ના દેનાર મારા હૈયા કે રાહાર પ્યારા હરિ કૃષ્ણ હરિ મારે હૈયે રહો મને સુખ ના દેનાર હૈયા કે રાહાર પ્યારા હરિ કૃષ્ણ હરિ મારે હૈયે રહો મહારાજ સાંભળે છે હા હા તમને બહુ સારા કીર્તન આવડે હો ગાઓ ગાઓ તમને બહુ ગમે હો કીર્તન એમ કહેતા જઈશ મહારાજ Thank you.
મારા હરિ કૃષ્ણ હરિ મારે હૈયે રહો મને સુખ ના દેનાર મારા હૈયા કે રહાર પ્યારા હરિ કૃષ્ણ હરિ મારે હૈયે રહો હરિ કૃષ્ણ હરિ મારે હૈયે રહો મારા શત્રુ મારનાર મને પ્રેમે તારનાર પ્યારા હરિ કૃષ્ણ હરિ મારે હૈયે રહો મને સુખ ના દેનાર મારા હૈયા કે રહાર પ્યારા હરિ કૃષ્ણ હરિ મારે હૈ મને સુખ ના દેનાર મારા હૈયા કે રહાર પ્યારા હરિ કૃષ્ણ હરિ મારે હૈયે રહો પ્યારા હરિ કૃષ્ણ હરિ મારે હૈયે રહો પ્યારા હરિ કૃષ્ણ હરિ કીર્તન સાંભળવા બહુ ગમ્યો અવારનવાર તમારે સંભળાવતા રહેવા ભલે આજે અમે ગાડું ચલાવીએ છીએ પણ ગાડું ન ચલાવતા હોય તમે ગમે ત્યાં હો તમે કીર્તન ગાશો તો અમે સાંભળશું જો આપણને જ કહે છો આપણે કીર્તન ગાવાની ટેવ રાખવી જો આપણે અહીં મંદિરે તમે આવતા જશો ને એ દોડાદોડ આવીને વયું ન જવું એકાદું બોલવું ભગવાને રાગ તો બધાને આપ્યા જ હોય પણ બહાર ન કાઢ્યા હોય જો આ નાની નાની બાલી કહેવાય નાનેથી બહાર કાઢ્યા ને તો આપણે મોટા થઈ ગયા તો એ જ કાઢ્યા ને રહી ગયા રહી ગયા ગણાય કે એ મન ન આવડે હો એ બાપા મને ન આવડે હું ન ગાઈ આગું મને શરમ આવે આને તમે કહો એ બેગ્યું કેવી ગાય છે નાનેથી એને કેટલો લાભ મળી ગયો એટલે અંદરની વાત છે આવો અંદરની અંદરનું આમ કુમારી હોય ભગવાનની ભગવાનનું બળ હોય અંદર હોય આ શોભાબેન ગાય છે ને આમ ઠેઠુંથી ન ગાતા એવા બીજા એક બેન ગાતા હતા એમ ભગવાનને કીર્તન બહુ ગમે કળિયુગમાં કીર્તન ભક્તિ શ્રેષ્ઠ છે હાલતા ચાલતા નામ સ્મરણને કીર્તન જ કહેવાય કલિયુગ કેવલ નામ આધારા કળિયુગને પરીક્ષિત રાજાએ કળિયુગને તલવાર લઈને મારવા તૈયાર થયા ત્યારે કળિયુગે કીધું ઉભેરો મારામાં એક ગુણ છે મારામાં જે ધૂન ભજન કીર્તન કરશે ને એનું કલ્યાણ થશે એટલે તુલસીદાસજીએ લખ્યું હો કલિયુગ કેવલ નામ આધાર સુમિરી ઉતરહી ભવ પારા કલિયુગ કે કરતા કરતા બહુ સાગર પાર થઈ જવું હોય ને એવો આ સુયોગ પ્રાપ્ત થયો છે ભગવાને આપણને કળિયુગમાં જન્મ આપ્યો છે ને જાણે પૂજ્ય બેન તો હું કે એ આપણે માટે તો ભગવાને સતયુગ આપ્યો છે ભલે ને બધાને એવું લાગે કળિયુગ છે પણ આપણે તો સતયુગ છે અને એમાં આપણે તો બહુ બ્રહ્માદિક કરતા પણ ભગવાને આપણને સુખિયા કર્યા કે આવા પ્રગટ પુરુષોત્તમ નારાયણની ઓળખાણ થઈ એના થયા સ્વામિનારાયણ ભગવાને આપણને ચોઈસ કરીને એના બનાવી રાખ્યા છે લ્યો કેટલી મોટી વાત બેન તો આખો દી કેપમાં જ હોય તમે જ્યારે જોવે ત્યારે અહીંયા આવે ત્યારે દર્શન કરો છો એ કેપથી કોક કીર્તન ગાઈને તો એવા અંતરમાં ધારીને સાંભળે હો પાછું સાંભળવા ખાતર સાંભળો એવું નહીં એક એક કડીને ધારીને સાંભળે કીર્તન એવું ધ્યાન કરે કોઈ ગાય તો એની ઉપર બહુ રાજી થઈ જાય કોઈ વચનામૃત બોલે તો રાજી થઈ જાય મોટા સંતની દ્રષ્ટિ કેવી હોય ભગવાનની પરાવાણી કોઈ બોલે ને એ એક પણ વચનામૃત કોઈ બોલે ને ભગવાનની બોલેલી વાણી
આપણે બોલીએ એનું ફળ કેટલું મળે, વેદ પુરાણો બોલીએ એના કરતા અઢળક ફળ મળી જાય. એ મહિમા જે સમજ્યા હોય ને એને તરત ખબર પડી જાય. એટલે એને કોક બોલે તેમ થાય, ઓહો ભગવાનનું વચનામૃત બોલ્યા તમને આવડે છે, એટલે રાજી થઈ જાય. કોક બોલે ને એટલે ઊભા થઈને હાર પહેરાવી દી, બહુ સારા બોલ્યા, ઓ બહુ સારા બોલ્યા. એટલે આપણને જો અંતરથી ઉમળકો આવી જાય તો આપણને ગાવાની ઈચ્છા થઈ જાય. તમારે હવે જેને જેને રાગ ભગવાને આમ ગાતા આવડતું હોય ને એને કીર્તન જોઈએ, કીર્તનાવલી પડી હોય લઈને અહીં બેઠા બેઠા ગાય ને, કોઈ ન હોય તો આપણે એકલા ભગવાને સંભળાવા ગાવું છે એવું ધારીને ગાઈ લેવાનું. નિયમ તમારે લેવું જ કોઈને, જે લેવું એ લઈ લેજો. રોજ આવવાવાળા હતા સોસાયટીવાળા, કેટલા ઉછીઆંગળી કરો તો લક્ષ્મીનારાયણ પાર્ક, પછી આ બધું એ જ કહેવાય ને લગઠ. એટલે એ બધા હજી બે દિવસ બાકી છે, દરરોજ આવજો વહેલા પરવારીને, બે વાગે આવી જવાનું. કીર્તન ભક્તિને લાભ દરરોજ આવો લાભ મળે, સંગીતના સૂરમાં મજ ધોઈ તને ન જ માળીએ ચડાવી દઉં. બીજું નહીં કરવાનું, બેન ગામડે જાય ને તો બધાને એમ કહેતા આખો દિવસ મંદિર જ રાખે બધાને, ને ધૂન ભજન કીર્તન કથા વાર્તા નહીં હેલી મચાવે. પહેલાં માં એક હતા નહીં ને કાંઈ વ્યવસ્થા નહીં, તો હોય આખો દિવસ હો રંગ જ એવો ને એવો. અત્યારે પણ તમે જુઓ ને બેનને, શરીર ભલે કામ કરે ન કરે, શરીરમાં ક્યારેક હાજા માંદા દેહનું કામ કરે, પણ અંતરથી તો અખંડ મશગુલ ભગવાનમાં જ હોય. તાન એટલું આપણે એમાંથી શું ગુણ લેવાનો, આપણે તો જરાક તાન જગાવીએ. આપણે ભગવાનને પામવું છે, હવ મોક્ષ માર્ગના ભૂમિયા છીએ કે નહીં, આધ્યાત્મિક માર્ગે આપણે ચાલ્યા છીએ ને, હવ ને ભગવાનના ચરણે પહોંચવું છે ને, જવું છે ને આપણે. ક્યાં જવું છે, ક્યાં જવું છે, એમ નામ જવા હે લાગવાગથી. ભગવાન એમ કે લાગવાગથી જવા જો ને, અમારી સોસાયટી મંદિર હતું અમને લઈ જાઓ નહીં, એમ કહેવા હે ભગવાન કે સોસાયટી મંદિર હતું, ન ગયા ને એટલે વધારે દંડ આપશું. હા તમે ન હું કામ ગયા, લાભ કેમ ન લીધો. એટલે જો દૂરવાળા તો એનો તો વાત જુદી, એટલે ભગવાન તો આવા દયાળુ છે. મહારાજ કે લ્યો ડોશીમાં બહુ સારા કીર્તનો સંભળાવ્યા, લ્યો ગામ આવી ગયું, લ્યો મૂળીને પાદર આવ્યું. એમ કરીને મહારાજ કે તમારે મંદિરે જ આવું છે ને, જો હામું એ મંદિર, એમ કરીને મહારાજે કીધું હામે છે એ મંદિર છે, અહીંયા ગાડું ઊભું રાખ્યું છે, તમે ઉતરીને વૈયા જાઓ, હું મારા કામે હું જાઉં છું, એમ કરીને સંકલ્પ કરી ભગવાન અદ્રશ્ય થઈ ગયા. અને મહારાજ છેલ્લે છેલ્લે કહેતા હું ગયા, ઘેર જાઓ ત્યારે તમારા દીકરાને મહારાજ જય સ્વામિનારાયણ કહેજો. પાછા મહારાજ મળ્યા હતા ને બધી વાત કરજો. જો કેવી ભગતની રક્ષા કરી ભગવાને, ઠેઠ ડોશીમાં ક્યાં પહોંચાડી દીધા મૂળી. કેવી ભક્તની રક્ષા કરી, તો આપણે ભગવાનના ભગત થઈ તો આપણી રક્ષા ન કરે, કરે કે નહીં, કરે જ છે ને, એવો વિશ્વાસ રાખવાનો. આપણી રક્ષામાં જ છે, રાત દિવસ કરે છે. ત્યારે કોઈએ સરસ લખ્યું, શેર હોય કે સવા શેર હોય, ભલે ને આખા ગામમાં વેર હોય, શેર હોય કે સવા શેર હોય, ભલે ને આખા ગામ અરે વેર હોય, પણ જેના ઉપર સ્વામી નારાયણની મેર હોય એને તો લીલા લેર હોય ભાઈ. જય સ્વામિનારાયણ. આમ લીલા લેર કરાવી દીધી ને ડોશીમાન. આવા ભગવાનને આપણે થયા છીએ, ભક્ત રક્ષક ભગવાન છે. આપણે એના ઈ ઉપરથી વાત સાંભળી, કેવા ભગતની ભગવાને રક્ષા કરી,